નમસ્કાર 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 મારા વહાલા ગુજરાતીઓ, વેલકમ બેક ટુ ધ બકા બકુડી કોમેડી શો રે. સોરી, હું તો બહુ દિલગીર છું, બહુ જ દુઃખી છું, કારણ કે આજે બહુ ખાલી ખાલી લાગે છે. કારણ કે સ્વીટી ભાભી આજે પિયરે ગયા છે. આજે મારું મન ક્યાંય લાગતું નથી, હૃદય ભગ્ન થઈ ગયું છું. આ મનનું પણ કમાલ હોય છે ને, એને જે ગમે એને તમે ના ગમો, અને જેને તમે ગમો એ તમને ના ગમતા હોય. અને જરૂરી નથી કે દર વખતે મન મોર બનીને થનગાટ કરે, ક્યારેક મન કાગડો બનીને કકડાટ પણ કરે. મન બીજા મનની વાત પણ વાંચી લેતું હોય છે. સાહેબ, મારા ગોળધાણા થયા હતા ને ત્યારે મારા જ પપ્પાએ રૂચિના પપ્પાને પૂછી લીધું હતું, સાહેબ ઘટના સ્થળ કયું રાખવું છે? અને એ મારો ટટપુંજીયો સસરો સમજી પણ ગયો. આ રૂચિ સાથે મારા ગોળધાણા થયા એની પહેલા ઢગલા બંધ છોકરીઓ મેં જોઈ હતી. એમાંની એક છોકરી, સાહેબ ઓ હો 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 હો, કિયા ગામના ગોરી, સુંદર એટલે નકશીખ અપ્સરા. એના ઘરેથી નીકળ્યો ને મારા ઘરે પહોંચ્યો ત્યારે ખબર પડી કે મોબાઈલ તો એના ઘરે રહી ગયો છે. એટલે ફરી પાછો હું એના ઘરે ગયો, ડોરબેલની ઘંટડી વગાડી અને દરવાજો ખુલ્યો, અને સામે એ જ બેન, પણ માઇનસ મેકઅપ, એ જ અપ્સરા, એ જ છોકરી, પણ મેકઅપ નહીં. જે મારું મન મોહી ગયું હતું એ જ મારું મન લોહી ગયું, એટલે લોહી લોહી થઈ ગયું હતું. અને સાહેબ, ઘણી વાર મનની વાત કહેવાથી પ્રોબ્લેમમાં પણ પડી જવાય છે. હા, મારા બટુ ફુવા નહીં અને એમના મિસિસ એટલે કે મારા ફૈબા, ફૈબાએ ફુવાને પૂછ્યું કે હું કેટલી સારી લાગું છું. બટુક ફુવાએ કીધું કે સારી લાગે છે. ના પણ આમ કેટલી સારી લાગું છું? તો બટુક ફુવાએ કીધું કે બહુ સારી લાગે છે. ના પણ આમ બહુ સારી એટલે કેટલી સારી લાગું છું? તો બટુક ફુવાએ કીધું, તું એટલી સારી લાગશ, તું એટલી સારી લાગશ, તું એટલી સારી લાગશ કે તારા જેવી બે લઈ આવું એવું મન થશે. ફૈબાએ એવી સારી સારી સુરતી સંભળાવી એમને કે ફુવાએ મનની વાત સાંભળવાનું બંધ કરી દીધું. મારું તો માનવું છે કે દરેક વ્યક્તિએ એક વાર તો મનની વાત સાંભળીને પ્રેમમાં પડવું જ જોઈએ, તો જ તમને ખબર પડે કે પ્રેમમાં કેમ ના પડવું જોઈએ. થોડાક દિવસ પહેલા ચીકુ એટલે કે મારો ભાણિયો, એ બનેવીલાલ એટલે કે એના પપ્પા પાસે ગયો અને કીધું, પપ્પા હું તમને આ મનની વાત કહી દઉં? તો પપ્પાએ કીધું, હા કહી દે. પપ્પા, સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા, સુંદર છોકરીના પ્રેમમાં અમે ડૂબી ગયા, સુંદર છોકરીના પ્રેમમાં અમે એવા ડૂબી ગયા કે પરીક્ષાનું પરિણામ આવ્યું ને ખબર પડી કે બે માં ઉડી ગયા. 6 દિવસ સુધી ચીકુના બંને ગાલ પર એના પપ્પાનો એટલે કે બનેવીલાલના બંને હાથના નિશાનો રહ્યા હતા. તો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આ ચાહની, આ આહની, આ પ્રણયની, આ પ્રેમની, આ મનની ને મોહબ્બતની બીમારી જેને લાગે છે એને બે ટાબરિયાની માં પણ કુંવારી લાગે છે. ભગવાન, થેન્ક યુ. ઓજે સાજે ગયો છે બકા બકોડીનું શૂટિંગ કરવા અને રુચિ એકલી જ છે, એને પાણીપુરી બહુ ભાવે છે. તો આજે તો મેં રુચિને પૂછી નાખ્યું કે મારી સાથે પાણીપુરી ખાવા આવીશ, એ માની પણ ગઈ, એ આવતી જશે. યસ, આજે તું એને મારા હાથેથી પાણીપુરી ખવડાવીશ. ઓ ઓ ભૈયા, એમ પાણીપુરી રેડી એને? હા, બી કેમ નહીં, રુચિ હજી સુધી આ આપણે બંને પાણીપુરી ખાઈએ ને. પાણીપુરી બનાવો. હા હા હા, કેટલા કા બનાવના હે? 2 પ્લેટ લો. આપકા યે આપકા. ઓ ભૈયા, મારા માટે તીખું. હા, અને મારા માટે મિર્ચી ડાલ કે બનાતો? અભી બનાતો એકદમ તીખા. અરે ના, મારા માટે મીઠી પાણીપુરી બનાવો. મીઠી તો એસા ક્લિયર કરને કા ને,
નહીં તો અમલો કન્ફ્યુઝ હો જાયંગે. આમાં શું છે, તમે જે બી ગુજરાતીમાં બોલશો ને એ મને જરાય નહીં સમજાય, કારણ કે મને ગુજરાતી ભાષા આવડતી જ નથી. હા, એટલે ગુજરાતીમાં નહીં બોલો. ઓ બિચારો, બિચારો આખું વાક્ય ગુજરાતીમાં જ તો બોલ્યો. નહીં, ગલત જવાબ. વો ક્યા હૈ, મેં બોલ્યા હિન્દી મેં, મગર તુમ ગુજરાતી હે, ઇસલિયે તુમને સાંભળ્યા ગુજરાતી મેં ઓર સમજ્યા ગુજરાતી મેં. ઓહ, ધેટ મેક્સ સેન્સ. યા 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 બોલે તો યે લો. રુચિ, આજે હું તને માં 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 સમજીને ખવડાવું છું. વાહ વાહ, બહોત અચ્છે. નહીં, અરે બાબા, અરે હું તને માં 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 મારીશ. લડકી પે હાથ ઉઠાવગે? છી, ક્યા મરદ આદમી હૈ તું, હાથ છો. સારી જા, જાણકારી માટે કહું છું કે હું એમ કહેવા માંગુ છું કે હું તને મારા હાથેથી આજે પાણીપુરી ખવડાવે છે. કેમ પણ હું જાતે ખાઈ લઈશ. ના ના ના, આજે હું તારી એક પણ વાત નહીં સાંભળું. અરે માલપાણી, અરે બિટિયા, ખા લો ખા લો બિટિયા, ખા લો, પિતાજી ઇતને પ્યાર સે ખિલા રે, ખા લો. પિતાજી નથી હું આનો. એ તમારે બોલવું પડે, નહીં તો હમણાં ચોટી જાત. હે, ચોટી ચોટ જાત ના, અભી દેખો આપ એસે એસે ભર વરસાદ મેં આપ નીકળ ગયો તો કિતના એસે કોઈ બિજળી કે થાંભલે કે બાજુ મેં તુમ ખડે રહોગે તો એસે ચોટ જાઓગે, ઝટકા લગ જાયેગા ના, થોડા દૂર રહેને. અરે હા, કઈ જાતનું ગુજરાતી બોલો છો તમે? ઉ કા હે ના મેડમ, હમ પેદા ગુજરાત મેં થયા, લેકિન મોટા ફિર ગુજરાત મેં થયા, ઓર ફિર કોલેજ કરને કે લિયે ખાસ હમ ગુજરાત મેં ગયા, તો ઇસલિયે હમારા ગુજરાતી આવા હે. તુમ ગુજરાત મેં નાનપણ સે મોટા હુઆ હૈ તો ભૈયા કા ભાષા કાહે કો બોલતા હૈ? ક્યુંકી અંદર સે હમ બિહારી હું, એટલે. તું સાચા આમાં બહુ ખર્ચો જાઓ. રુચિ, લુચી લુચી ને આપી છે પ્લેટ, લુચ કે દિયા હૈ, તું કોઈને ભી પૂછી શકે છે. ઓ, આ તું પાણીપુરી બનાવ ને ભાઈ. હા હા, બનાવ. મીઠા મીઠા ને મીઠા. હાઈવે પર જઈને મરું છે. હા, ઇધર બાજુ મેં હાઈવે, ઓર દેખો હા તુમ ટ્રક કે નીચે આના, નહીં તો શું ઓલી ગાડી ની નીચે આવશે તો બચી બચી જશે. હા હા, હજુ હમણાં બનાવ તીખું. તીખું લાગ્યું છે મને, તીખું. ઓ તીખું, શું કરો છો? હાથી નહીં તાથી હોય તીખું, કન્ફ્યુઝ કરો છો. હું કઈ બોલી જ નતો રહ્યો, હું તો મને લાઈ લાગે છે એટલે એવું કરું છું. ક્યારે મને મીઠું પાણી પીવડાવ, જલ્દી જલ્દી. હા પીવડાવ, એક મીઠા પાણી તો હાવ હી પત ગયા હે. હવે ઘરે જઈને પીજો. તો રુચિની પાણીપુરી? એ હા, વો હમ ખિલા દેંગે. હા બિટિયા કો હમ ખિલા દેંગે, ખાજે હો બિટિયા. અરે ગયા ગયા ભૈયા, પાણીપુરી. હું તારો ભૈયો નથી, ભૈયો તો જે ગયો એ, હું તો તારો સહન કરતો સંયો છું. ઉજાસ, તું શું કરે છે? હું શું કરું છું? તું ઓનલાઈન શોપિંગ ના બહાને ઓફલાઈન પાણીપુરીઓ ખાવા આવે છે? હા, તો તું પણ તો શૂટિંગ ના નામે પાણીપુરી વેચે છે. અરે પાણીપુરી નથી વેચતો, આ તો આમ બધું આખું નાટક કરવું પડ્યું, નહીં તો ઓલો ચોંટુ ચોંટી જાત. હા તો ચાલ, હવે તૈયાર થયો છે તો ખવડાવી દે. ખાઈ લે તારી મેળે. હમણાં એને કેટલું ક્યુટ લાગે છે. અરે યાર ભૈયા, તી તીખા તીખા. સરસ, તને બધું આવડે છે? આવડે છે એટલે આ કરવું જ પડે, મને લાગે છે આ કરવું જ પડશે મારે. ચાખું હવે. હા, એક્ટિંગ થી ઘર ભરાતા નથી, સાઈડ ઇન્કમ તો ઊભી કરવાની. હા, ત્રાસ છે તમારા બૈરાઓનો, પાણીપુરી બેને થઈ જવી જોઈએ. કોણે કીધું હશે કે એક સાથે છ ખાવી? મચી જ પડ્યા.
વેલકમ બેક ટુ ધ બકા બકુડી કોમેડી શો. લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજના આપણા ટોક શોના જે ગેસ્ટ છે એ છે ટીમ પૂરી પાણી, એટલે કે જે વેબ સિરીઝ ધૂમ મચાવી રહી છે શમારૂમી એપ પર, એની ટીમ આપણી સાથે આજે અહીંયા મુલાકાત લેવાની છે. ચાર ખાસ મહેમાનોને આપણે અહીંયા નોતરું આપ્યું છે. સૌથી પહેલાં એક એવા વ્યક્તિ જે ગુજરાતી સ્ટેજ, ગુજરાતી ટેલિવિઝન અને ગુજરાતી સિનેમામાં ખૂબ જ ઉજળું નામ મેળવી ચૂક્યા છે એવા મુનિ ઝા. વેલકમ, વેલકમ ટુ ધ શો સર. વેલકમ. થેન્ક યુ. પ્લીઝ આર સીટ. થેન્ક યુ. ત્યારબાદ એક એવા અભિનેત્રી જેમણે પણ ગુજરાતી સ્ટેજ, સિનેમા અને ટેલિવિઝનમાં ધૂમ મચાવી છે અને જેમણે ઉંમર, સમય કે જેમ આપણે જ્યાં ઘણીવાર કહેતા હોય ને કે જ્યાં ઐશ્વર્ય હોય ત્યાં સરસ્વતીનો સમન્વય ઘણીવાર મુશ્કેલ થઈ જતો હોય છે, પણ એમણે આ કોડું ઉકેલી લીધું છે એવા ધ વન ધી ઓનલી સેજલ શાહ. વેલકમ, વેલકમ ટુ ધ. And next, one of the producers of this series and also an actor in it, ladies and gentlemen, the very talented and handsome Bhaumik Sampat. Hi, 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 hi. Welcome, welcome to the show. Thank you very much. Please. Kim Jo. And last but definitely not the least, the producer of this series, the actress of this series and also the writer, અને જે અભિનેત્રી સાથે મેં મારી ગુજરાતી સિનેમાની સફર શરૂ કરી હતી એઝ એન એક્ટર, જીનલ બેલાણી. વેલકમ, વેલકમ, વેલકમ ટુ ધ શો. ટીમ પૂરી પાણીને, ટીમ ધ વકા બકુડી કોમેડી શો તરફથી અ હાર્ટી વેલકમ. થેન્ક યુ. અમારા સરસ મજાના પરિવારમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ઘણા બધા લોકોએ આ સિરીઝ ઓલરેડી જોઈ છે, જાણી છે, માણી છે અને વખાણી છે, અને હવે અમને લોકોને એવા લોકો સુધી આ વાતો પહોંચાડવી છે કે જે લોકો ફરી પાછી એકવાર જોવે અને એ વાતો વાગોળે, અને જે લોકોએ ન જોઈ હોય એ લોકો પણ ફરી પાછા જોઈને એને એન્જોય કરી શકે. સૌથી પહેલો સવાલ મારો મુનિ સરને. મુનિ સર, અરે ના ના, જ્યારે તમારે ગભરાવાની જરૂર જ નથી. તમે, અમે તમને જોયા જ છે ઘણા બધા રોલ્સમાં. ગભરાતા ના ના, ગભરાતા. મુનિ સર, તમે આ જે સિરીઝ છે એમાં એક એકદમ કયાગરા, ડાયા, કામ, કમ્પોઝ્ડ હસબન્ડ તરીકે જે દેખાવ છો. હજી બે શબ્દો ખૂટે છે મારી ઓળખાણમાં. જી. ગરીબ અને લાચાર. ગરીબ, ગરીબ અને લાચાર. યસ, પોઈન્ટ ટુ બી નોટેડ. ગરીબ અને લાચાર હસબન્ડનો જે રોલ તમે કર્યો છે, એ કેરેક્ટર લખીને પછી તમને કાસ્ટ કરવામાં આવ્યા હતા કે પછી તમે કાસ્ટ થઈ ગયા હતા અને પછી જીનલ એ પ્રમાણે? મારી જ્યાં સુધી મને લાગે છે છાપ જ પડી ગઈ છે કે મુનિ એટલે ગરીબ, લાચાર બાપ કે હસબન્ડ. બરાબર. અને જ્યારે શરૂઆત કરી ત્યારે જે મારો દેખાવ હતો, તો કોઈ પણ વાર્તાની શરૂઆત કરે કે એક નાટકની સિરિયલો તો પછી નસીબથી થઈ કે એક બહુ ગરીબ છોકરો છે, એના મા બાપ એક મિનિટ કે આ છોકરાનો રોલ કોણ કરે છે, તો કે મુનિ ઝા. એ ગરીબ ગરીબ થઈ જ ન શકે એટલે આ રોલમાં એ મિસફિટ છે. પછી કોણ જાણે એટલી ઉપરવાલાની દેન થઈ કે મને પરફેક્ટ ગરીબ લુક આપી. વાહ. અને ત્યારથી જે શરૂઆત થઈ છે, એટલે તમે જુઓ છો હાથમાં હું ઘડિયાળ નથી પહેરતો, વીંટી કંઈ નથી પહેરતો, કારણ કે દરેક શૂટમાં મને કહેવામાં આવે કે સાહેબ આ તમારી ઘડિયાળ છે ને કાઢી નાખજો, આ વીંટી છે ને કાઢી નાખ. બરાબર. ઘણી વાર હું બધું ભૂલી પણ ગયો છું, જે રિયલ ગોલ્ડ હોય ને એવું બધું. એટલે પછી મેં પહેરવાનું જ બંધ કર્યું કે મારે હવે ગરીબ રોલ જ કરવાના છે, તો આપણે શું કામ ખોટું. પણ એ લોકોનું એ ગેરસમજ છે મુનિ સર, ખરેખર. એટલે મેં તો તમને વિવિધ રોલ્સમાં જોયા છે અને તમે ભલે એમ એક તો જો અમુક ખેતીની ગરીબાઈ હોય તો એનો અર્થ થોડી થયો કે તમે આમ ગરીબ થઈ જાઓ. મને તો આમ સુપર કોપ કે ઇન્ટરનેશનલ ડોન લાગી રહ્યો છો. છે આમ અંદરથી એવો સ્વભાવ છે. My next question is to Sejal ma'am. Sejal ma'am, તમે પણ બહુ જ બધા ડાયવર્સ પ્રોજેક્ટ્સ કર્યા છે. યુ એસેડ અ લોટ ઓફ ડિફરન્ટ રોલ્સ ઇન ટેલિવિઝન એન્ડ ઓન સ્ક્રીન ઇન બોલિવૂડ એઝ વેલ. તો વોટ વોઝ ઇટ દેટ યુ સેડ યસ ટુ ધીસ પ્રોજેક્ટ? આને ગ્રીન સિગ્નલ આપવા માટેનું કારણ શું? મુનિએ છે ને ઓલરેડી ભૌમિક અને જીનલ સાથે તીખી મીઠી લાઈફ કરી હતી. જી. એન્ડ મુનિ યુઝ ટુ પ્રેઝ યુ નો બોથ ઓફ ધેમ અ લોટ, એન્ડ સ્પેશિયલી
Jinal, I think earlier also you and Jinal have worked together. We were supposed to do a film. Due to COVID, we couldn't do it. So, yeah. So, the familiarity as it is was there. And his experience, you know, the experience hato ye project ne lehine, etlo bado saras hato, ke like, you know, I thank God that in COVID, you know, they really shot in COVID. Oh, yeah. In Ahmedabad. Etle, thank God at that time, you know, Muni had some work in hand. And we had not met personally, but December ma pachi ame ek મુનીની બર્થડેમાં બેઉને ઇન્વાઇટ કર્યા અને ત્યારે જીનલ સાથે પહેલી વાર મારી ઓળખાણ થઈ ને મુનીએ મને કીધું હતું કે શી ઇઝ ધ રાઇટર યુ નો સો આઈ વોઝ લાઈક આફ્ટર હર લાઈફ કે તું મને કેમ કાસ્ટ નથી કરતી સો યા આઈ મીન શી કેપ્ટ હર પ્રોમિસ એન્ડ વેલ દેટ ઇઝ હાઉ પૂરી પાણીમાં મારું પણ વોટ યુ કોલ મારી એન્ટ્રી થઈ યા આગમન થયું અને એમના એમના પ્રોડક્શનમાં તો લગભગ રિપીટ કાસ્ટિંગ થતું જ હોય છે મને એક જ વાર બોલાવ્યો છે બટ આ તો વાત નહીં એ પણ એવી રીતે મને બોલાવવામાં આવેલો કે હું 15 દિવસનું એવું હતું અને પછી ફરી પાછા વેવ્સ ચાલુ થઈ ગયા એક પછી એક અને હું આશ્રમો શોધતો હતો કે ક્યાંક હું હવે ગાયો હોય ગામડું હોય શાંતિ હોય તો હું ત્યાં જઈ જતો હતો હું આશ્રમ ગયો હતો અને એક અમુક અમુક આશ્રમમાં હું દરિયા કિનારે હતો અને 2-3 દિવસ થઈ ગયા હતા અને પછી મેં કીધું બસ હવે લગભગ વૈરાગ્ય આવી જશે મને તારી ભેગી અને ત્યારે તરત જ મને ફોન આવ્યો મને કે એક જ દિવસનું કામ છે અને મારો આખો એ જે મેં હવનમાં એ હાડકું નાખી દીધું અને હું ગયો મેં શૂટ કરીને પછી પાછો હું આશ્રમમાં ગયો મને કે ક્યાં તમે ગયા તમે હું સેજ સિટીમાં જઈને પછી પાછો આવી ગયો આશ્રમ સંન્યાસ લઈને તો આપણી ઇન્ડસ્ટ્રીને કેટલું મોટું નુકસાન થાય ના ના એમ તો ઓછા લાકડે બળવું એમાં હું છું બટ સો ધ નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ ટુ ભૌમિક પ્રેમ વિશે જે આપણે વાત કરીએ છીએ આમાં કે અમુક અમુક સમય આપણે મળીએ કોકને પછી ત્યારે પ્રેમ પાંગરે પછી ધીમે ધીમે આગળ વધે પછી કદાચ તમે છૂટા પડી જાઓ અને પછી પાછા તમે ભેગા થઈ જાઓ થેન્ક્સ ટુ ડેસ્ટિની એવું જીવનમાં થયું છે ખરું હર મોડ પર એવું થાય છે એટલે વારે વારે ભેગા થજો લોકોને આપણે તો એટલે વારે વારે ભેગા થજો કે એટલો બધો પ્રેમ થાય છે ભેગા થતા પ્રેમ થાય છે પાછા ભેગા થાય પાછા આ બધું જેટલું બી આએ લખ્યું છે મેં રિલેટ કર્યું છે પ્લીઝ પ્લીઝ કો એટલે બેબીઓ જે જોતી હોય નાની બેબી આઈ ડોન્ટ વોન્ટ ટુ એલાબોરેટ ઇટ બટ આઈ એમ શ્યોર બધાની લાઈફમાં કંઈ ને કંઈ એવું થયું હશે કોઈને છોકરી સાથે પ્રેમ થયું હોય કોઈને કોઈ જગ્યા સાથે પ્રેમ થયું હોય સો જેવું કીધું કે આશ્રમ ગોતતા હતા આશ્રમમાં થયું પછી આવી ગયા પાછા ફિલ્મમાં બકોડી શો ચાલે છે શો ચાલે છે બરાબર તો ઇટ હેપન્સ એન્ડ ઇટ કીપ્સ હેપનિંગ ઇન લાઈફ અને આઈ એમ શ્યોર આજથી 10 વર્ષ પછી પણ લાઈફમાં કોઈને એવું થવાનું છે 20 વર્ષ પછી પણ થશે તો આ જે જ્યારે સ્ટોરી માઇન્ડમાં આવી અને વી કનેક્ટેડ બિફોર દેટ એક અમે હજી એક પ્રોજેક્ટ બનાવ્યું હતું અને આ પ્રોજેક્ટ એના પહેલાં આ લખી લીધેલું અને આઈ ઓલવેઝ વોન્ટેડ કે આ પ્રોજેક્ટ હું કરું હવે એને કેવી રીતના કહું કે મને જ કરવું છે આ પ્રોજેક્ટ ડઝન્ટ લુક નાઇસ કે આવું કરશું ઓટોમેટિકલી જે કરવાનો હતો એ પછી હવે નહીં થઈ શક્યો ઓર પ્રોબ્લી હી વેન્ટ ઓન ટુ ડુ સમ અધર વર્ક ધેન આઈ ટોલ્ડ હર કે તે જે આ લખ્યું હતું લેટ્સ ડુ દેટ અને આ થયું અને એક આઈ ડિડન્ટ વોન્ટેડ ટુ લર્ન એનીથિંગ ઇન દેટ પર્ટિક્યુલર રોલ કેમ કે આ લાઈફમાં બધા એવા જ હોય છે અને આઈ ઓલવેઝ વોન્ટેડ ટુ બી અ મધર્સ કિડ એન્ડ સ્ટાર રાઈટ એન્ડ યુ નો લુક ગુડ લુક રિચ ગાડીઓ હોય હા કે ઘરમાં ઘોડો હોય ગાડી હોય તો રહીશી હા જેવું સરે કીધું આમ ગરીબીમાં જ રહ્યા છે આપણે એટલે એવું થતા નાના લોકોને આ રોલ લઈ જાય ને એટલે કોન્ટ્રાસ્ટમાં પછી તમને ગરીબાઈનો રોલ આવે સો યા તો મને આ લાઈફ પણ ચાલતી રહેશે અને આ લાઈફ પણ રીલ અને રિયલ એ બેવને મળીને જ હું મારી લાઈફની એક્ટિંગ એવી રીતના જ કરું છું વાહ ભાઈ વાહ પણ એટલે જે ખાસ કરીને જે બિબલીઓ જોતી હશે એમને કંઈ કહી શકો તમે કે આ તો મેં સાંભળ્યું છે યુએસ યુએસ બી જાય ને આ શું હા હા એટલે જ બોલ્યો એટલે જ બોલ્યા છો આ તો જો આપણે નખત્રાણાથી લઈને ન્યુયોર્ક સુધી બધા જ જોવાના છે યસ બધાની પાસે એ આવી જ ગયું છે આવશું બાકી પછી ત્યાં કઈ શો કરવા મળે તો અને પછી મળજો અને રાઇટિંગ ડિપાર્ટમેન્ટને તમે કહી શકો કે એવા સીન્સ લખે કે એક ગરીબ છે જે પછી અમેરિકા જાય છે કહી શકાય ભાઈ આવું કઈ કરો બાકી મુની સર બેમ હી ઇઝ ઇન સપોર્ટ ઓફ મી હી વિલ કમ વિથ મી એની વિચ યસ યસ આઈ એમ સેડલ એન્ડ બેઠા છે
અરે પણ એ અમારું આમ બોયસ ટોક એટલી ફ્રીડમ આપી છે ત્યારે જ તો હું આટલો આગળ વધ્યો. હા, બહુ જ આગળ આવી ગયેલા ગરીબ લાચાર હસબન્ડ જે તમે એ જોઈ શકો છો પૂરી પાણીમાં. વિચ બ્રિંગ્સ મી ટુ જીનલ બિલાણી. જીનલ બિલાણી એ ટોપીબાજ છે, એટલે બેઝિકલી ડોનિંગ વેરી મેની હેટ્સ. તો આમાં રાઇટર, એક્ટ્રેસ અને પ્રોડ્યુસર. સો હાઉ વોઝ ઇટ ટેકિંગ ઓન ઓલ ધીઝ રોલ્સ સાઇમલ્ટેનિયસલી? એટલે નાઉ વેન આઈ લુક બેક એવું લાગે કે વાવ, વી કુડ ડુ ઇટ, લાઈક બીકોઝ વી બોથ વર ડુઈંગ મલ્ટિપલ ટાસ્ક. રાઇટિંગ વોઝ સમથિંગ જે પહેલાં થઈ ગયું હતું, એટલે એવું નહોતું કે ઓન સેટ બહુ ચેન્જીસ હોય, નાના મોટા હોય, જે બીકોઝ આઈ વોઝ એન એક્ટર ઓલ્સો પ્લસ અ પ્રોડ્યુસર ઓલ્સો, એટલે આઈ વોઝ ધેર. સો એઝ અ રાઇટર એવું કંઈ સેટ ઉપર એને લઈને કંઈ પેલું નહોતું. પ્રોડ્યુસર તરીકે અમુક વસ્તુ હતી, બટ હી વોઝ ટેકિંગ અ લોટ ઓફ સ્ટફ એના માથા પર. તો એવું મને નથી લાગ્યું કે એવું ટફ પડ્યું હોય. અને પ્લસ આઈ હેવ ડન માસ મીડિયા, તો એમાં લાઈક આઈ યુઝ ટુ અસિસ્ટ કોલેજમાં. પ્લસ બહુ જ બધી વસ્તુ એકસાથે કરવાની ત્યારે ટ્રેનિંગ મળી ગઈ હતી કદાચ, તો એવું ના લાગ્યું કે આઈ એમ ડુઈંગ સમથિંગ એક્સ્ટ્રાઓર્ડિનરી. ઇટ વોઝ જસ્ટ અ જોબ દેટ આઈ વોઝ ડુઈંગ અને ઇટ મેડ મી હેપી. તો ક્યારે રાઇટર જીનલ અને પ્રોડ્યુસર જીનલ વચ્ચે ક્લાશિસ થયા હતા કે આ ભૂલમાં લખાઈ ગયું તો આનાથી, પણ આ થોડું ઓછું કરો એમ, ટ્રીમ કરો, એવું એવું કંઈ કરવું પડ્યું હતું? લખતી વખતે આમ ભરપૂર ગ્રેન્જરમાં લખાઈ ગયો કે અહીંયાથી આવું થશે ને ફલાણું થશે ને આટલો બધો ખર્ચો, અને પછી તમે એનું બીજો પ્રોડ્યુસર ઉઠે એમાં કે ભાઈ શું કરે છે? અચ્છા અચ્છા, એટલે બે રાખ્યા હતા એમ, વોઇસ ઓફ રીઝન કોકે કરે એ રીતે. તો ગોડો આવ્યો ત્યારે આનું આવ્યું હતું કે યાર અને ધ ગર્લ કમ્સ ફ્રોમ ધ મિડલ ક્લાસ ફેમિલી, અને આ છોકરો એ વખતે એનાથી પણ જરાક નીચે કહી શકાય, અને હવે બહુ જ પૈસા કમાઈને 8 વર્ષ આની રાહ જોઈને હવે પાછું માંગવું મૂક્યું છે ને આવ્યો છે મળવા, આવું છે. એટલે ત્યાં એવું હતું ઈચ્છા કે એક એલિમેન્ટ આમ નાખે આપણે એવું, કે જે 8 વર્ષ પછી પણ છોકરાને યાદ હતું, જે છોકરીએ કોલેજમાં આમ જ કહી દીધું હતું કે મારા ઘરમાં ઘોડો હોય, વ્હાઇટ ઘોડો, જે એની બહુ ઈચ્છા હતી. ના છોકરાએ 8 વર્ષ પછી એનો ઇન્ટ્રોડક્શન જ છે કે એ ઘોડો જોવે છે, અને દેટ ઇઝ ધ ઇન્ટ્રોડક્શન દેટ વી હેવ ગિવન. એટલે હવે આ મકુ હતું કે યાર, અને આ ફર્સ્ટ ડ્રાફ્ટમાં નહોતું, સો આઈ વોઝ એન્ડ એક્શન. એટલે મને એવું લાગે છે કે એક એલિમેન્ટ કંઈક ઓછું છે, આપણે કંઈક ડેપ્થ એડ કરીએ, એવું બધું કરીએ, એ બધી વાતો કરી કે આપણે એક વ્હાઇટ ઘોડો લઈ આવીએ. ડીડ યુ સે ઘોડો? વ્હાઇટ ઘોડો એક મનનના ઘરમાં હોય, જે માનસી 8 વર્ષ પહેલા કીધું હોય કે મને ગમે છે. બે ટીશ્યુનો બોક્સ વિચાર કરો, બિચારો એક બાજુ આમ ટીશ્યુનું બજેટિંગ કરાવતા કે ભાઈ ના 20 ટીશ્યુ ના જોઈએ, બે જ જોઈએ, એ લોકોને કે જો હાથ છેડો વાપરી લે કંઈ કામ કરે, બીજું કંઈ કરે, અને સીધો વ્હાઇટ ઘોડો જે લગભગ લગ્નની જાનમાં જ જોવા મળતો. અને ખાલી વ્હાઇટ ઘોડો નોર્મલ નહીં જોઈતો, બ્યુટિફુલ વ્હાઇટ ઘોડો જોઈએ, આ દેખાવ આવો જોઈએ, આટલી હાઇટ જોઈએ. આ તકલીફ જ આવે છે. આ એ તકલીફ આ શૂટ ક્યાં કરતા હતા ત્યાં આગળ ઘોડો લાવવાનું, અને ઘોડાનું પણ અલગ, આપણને કઈ મળે ના મળે રૂમ, એ 4 કલાક માટે આવશે ઘોડો, ખાવાનું આ ટાઈમ પર હશે, એને હશે 4 કલાકમાં 1 મિનિટ બી નથી ઉભો રહેવાનું, નહીતર પૈસા ડબલ. 3.5 કલાકમાં ખતમ કરું ઘોડાને. હા હા, એ પણ એટલે એક્ચ્યુઅલી તમે લોકો ઘોડો લઈ આવ્યા? યસ યસ યસ. ઓ માય ગોડ, શું વાત છે. આ તકલીફ છે ને આવલી બધી બીબીઓ જ્યારે પછી આગળ ચાલીને લેખિકાઓ બને, ને નાનપણથી ઓલી ફેરી ટેલમાં આખું ઓલું મગજમાં ભરાઈ ગયું ને કે નાઈટ ઇન શાઇનિંગ આર્મર અને રાઇડિંગ ઓન વ્હાઇટ સ્ટીડ. એક્ઝેક્ટલી. અરે ડેસ્ટિનીમાં આપણે રામલો લખ્યો હોય ને પછી તમે નાઈટ ઇન શાઇનિંગ. એક મિનિટ, રિયલમાં તો કોઈ આવતું નથી, અમે લખીને ખુશ થઈએ એમાં તમને શું વાંધો? મને વાંધો કઈ નથી, એમાં બિચારા અને ટીશ્યુ ના પર ગણિત અલી ગયા. પણ બીજી એક ખાસ વસ્તુ મને જાણવા મળી છે કે આ પૂરી પાણીના શૂટ દરમિયાન કંઈક એક પેરાનોર્મલ એક્ટિવિટી ઘટી હતી, કે એવી કંઈક ઘટના થઈ હતી, તો એના વિશે ખાસ જાણ કરો અમને કે એવી કંઈક એક એક્ટિવિટી. જો શક્યતા હોય તો ભૂત ને એવું બધું કંઈક, ના અહીંયા તો અમે વાસ્તુ કરાવીને જ શૂટ કરીએ છીએ એટલે વાંધો જ નથી, બધી શાંતિઓ થઈ ગઈ છે.
થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ નો રોલ હતો ને. ઓ ગોડ, યુ આર આસ્કિંગ ઓફ ધેટ? મને મારો ગોલ્ડન કરીને એક મારો જાસૂસ છે અને મારો એટલે અમે રાખ્યો બી છે જે તો શું થઈ ગયું કો પ્લીઝ. સમથિંગ વીયર્ડ હેપન્ડ એક્ચ્યુઅલી અને એ જવા દઈએ. કમ બધું બહુ જ વીયર્ડ ટાઈમિંગ્સ પર પડે એવું બધું થાય. પછી અમે પૂજા કરી કે ભાઈ આ લોકેશનના પૈસા આપી દીધા છે, અહીંયા 5 દિવસ જે પણ છો હેરાન ના કરતા અમને. 5મો દિવસ પતિઓ 7 થી 7 ની શિફ્ટ હતી, 7 ને 5 ઉપરથી એટલું મોટું લાકડું પડ્યું એઝ ઇફ ઇટ વોઝ અ વોર્નિંગ કે હવે તમે અહીંયાથી નીકળો. સો ઇટ વોઝ એકચ્યુઅલી સ્કેરી. અને પછી અમે અંદર અંદર બધાને વાત કરી તો એવરીબડી હેડ સર્ટન એક્સપિરિયન્સીસ બટ નોબડી વોઝ હાર્મ. એ પાકું એટલે મકાન માલિક નો હતા કે ભાઈ હવે નીકળો એમ, લોકેશન પાછું આપવાનું છે. સાહી હતા જે એટલું ભાડું વધારે મળે એને તો એ તો ભલે નહીં, એ તો પાછું એવું હોય ને તો મેં કીધું બીજું બુકિંગ હોય પછી ના. કોવિડ અગેન આ પણ કોવિડ ટાઈમમાં શૂટ કર્યું હતું અમે. અને સો બેઝિકલી ત્રણેય પ્રોજેક્ટ એક એક વેવમાં શૂટ થયેલા છે. નહીં પણ એક મિનિટ, ભૂતના પરચા શું થયા હતા તમને બધાને? એટલે તમને ચારેયને પણ થયા? નહીં નહીં, મને નહોતું થયું. મને થયું હતું. આ તો પડી ગયો તો હવે એવો મારો ભૂત પર સવાલ બીજો રહ્યા પતિ ગયો. પતિ ગયો. અચ્છા, તો ઇટ વોઝ લાઈક ઓફકોર્સ અમે પ્રોડ્યુસર બી હતા સાથે, એટલે સવારના સોનાલી લીલે દેસાઈ કરીને એક્ટર છે, એમની તબિયત થોડી ડાઉન થઈ તો બધાએ કીધું અરે એમની તબિયત નથી સારી, 2 કલાક લેટ આવશે. મેં કીધું ઓકે, એમને ડૉક્ટરને દેખાડો યા થોડી આરામ કરીને કરો, ત્યાં સુધી બીજા કોઈનું શૂટ કરી લેશું. એના પાસે ગયો, મેં કીધું કાંઈ પણ થાય એમને બેસાડીને શૂટ કરશું, બટ શૂટ આજે થશે, ચેન્જ નહીં થઈ શકે બીકોઝ વી ડિન્ટ હેવ દેટ લિબર્ટી ટુ શૂટ ધી નેક્સ્ટ ડે. અને લોકેશન આજ રાત સુધી જ હતી. થયું, સોનાલીબેન આવ્યા, થોડી વાતો થઈ, દવા ડૉક્ટર પાસે લઈ ગયા, દવા કરી, બધી કરી, એમની ધીમે ધીમે તબિયત સારી થઈ. મેં કીધું ફેર ઇનફ, થઈ ગઈ, શૂટ કરો શૂટ કરો શૂટ કરો. બધા ક્યારે ઇન્કવાય કે બોલા યાર આદમી થક, મતલબ થકતે કે છે બધો, બોલો એડી કે મેં થક ગયો યાર, થક ગયો એને ભી એડમિટ કરવો પડ્યો ફયાઝ ને. હા, ડીઓપી ટીમ નો મતલબ થકતે કે છે યાર ઇન્સાન, આઈ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ યાર, તમારું કામ છે કામ કરો, જોશ મારો. સાંજના એક સીન છે, મારું મુની સર અને નાનો એક છોકરો છે, આમ ક્રોસ કરીને સાડી લઈને જવાની છે, ત્યાંથી ઘડી કરીને પાછી લાવવાની છે. તો અહીંયાથી ત્યાં સુધી તો હું ગયો, પછી ત્યાંથી અહીંયા આવી નહીં શક્યો. સો હું ત્યાં જમીન પર બેસી ગયો, સાડી પે, સાડી પહેરી, સાડી તો હાથમાં હતી, ઘડી કરીને પાછી લાવવાની હતી. આઈ વોઝ અ ગુડ કિડ ઇન ધેટ સિરીઝ કે હું સાસરે ડાયો એકદમ. તો હું ત્યાંથી નહીં ઉઠી શક્યો અને હું જમીન પર, આજુબાજુ ખુરશી કોઈ જોઈ નહીં હતું, હું જમીન પર બેસી ગયો. ત્યાંથી ભાગતા બધા આવ્યા ઉપાડ્યો, પછી બધા એમ જ કીધા અરે જોશમાં રહો. નહીં નહીં, કોઈ બધા ગીર ગયા, ગીર ગયા, ભૌમિક ગીર ગયા. આ ઉપર હતી તો ભૌમિક ગીર ગયા. તો આ કે ભૌમિક કેસે ગીર શકતા, કેમ કે મારી વાત ખાડા રહું, મેં એસે કેસે હોગા, મેં નહીં ગીરતા. હું પડી ગયો ને આમ પસીનો આવે છે મને, આઈ ડોન્ટ નો. પછી આઈ કીધું શૂટ કરે, મેં કીધું ઓકે એપલ ખાઈએ, એપલ ખાધું, ઓકે ચલો લેટ શૂટ. ઉઠ્યો ત્યાં જ પાછો બેસી ગયો, આઈ કાન્ટ શૂટ. ધીસ ઇઝ ધ ફર્સ્ટ ટાઈમ ઇન માય એન્ટાયર લાઈફ મેં કીધું કે આઈ કેન નોટ શૂટ. નહીં થયું, ઇન હાઉસ રાઇટર ત્યાં જ હતી, થોડું સીન ઉપર નીચે ચેન્જ થયું એન્ડ એવું થયું કે વોઇસ ઓવર પર બધું ચાલશે અને આ બેટી બેટી. સો મારા રિએક્શન ઉપર આ લોકોની વાતો લઈ લીધી અને એ રીતનું આખું શૂટ કર્યું કે પેલી ઉપર જતી રહી છે રિસાઈને અને એ સાંભળી રહી છે શું ચાલી રહ્યું છે એ રીવીઓમાં. પછી આખું એ રીતના પછી સીન, હું લિટરલી બેડ પર સૂઈ ગયો, ત્યાં શૂટ થયું, બાજુમાં બધું થયું, આઈ ડિડન્ટ ઇવન ગેટ અપ ફોર 3-4 અવર્સ. અને મારી સ્લીપ એવી છે કે અગર તમે અહીંયા હું સૂતો છું, બાર રૂમમાં બી કંઈ થશે તો આઈ વેક અપ, કંઈ નહીં. સો બેસિકલી the whole conclusion સાર એ છે કે ત્યાં હતો તો બધા ઓબ્સ્ટેકલ્સ ને હર્ડલ સાથે પણ પૂરી પાણી વોઝ અ સક્સેસ. જોયું તમે લોકો આવી ઘાટકી લોકેશન ઉપર શૂટ કરતા હતા અને તેમ એટલે સક્સેસ તો મળ્યો જેમાં, તો એ વસ્તુમાં જ એટલી મજા છે કે એનો વાંધો નથી. પણ આવા કપરા કાળમાંથી તમને લોકોને ખબર હતી આવી ઘટનાઓ થાય છે ત્યાં? ના, અમે હતા ને એટલે. હા, એટલે બોમિક નું સોનાલી જે અમારી સાથે હતી પ્લસ ઓલ ધ ડીઓપીસ એટલે 1 બાય 1 બધાની વિકેટ ડાઉન થતી ગઈ. આઈ મીન ધ ટાઈમ્સ ઓલસો વર વેરી બેડ. But yeah, the rest of the things we don't know. એ જે ઉપરથી જે પડ્યું તું એ અમને ખબર છે, અમારો શોટ હતો ત્યારે ઉપરથી પડેલો. તો શું તમે ત્યાં હાજર હતા એટલે તમે જોયું, બાકી પાખીયાવાળી વાત તમને નહીં ખબર. બહુ સાઇલેન્ટલી બધું પતાય અને એનું પડે છે, બધા જોવે છે કે ઉપર 3rd floor થી નીચે આવે, બટ નોબડી કેન મૂવ. એવું બી થયું, કોઈ હલી નહીં શકે પોતાની જગા પર, દેખાય છે કે યા તો ક્યાં પડવાનો, તો સેન્ટરમાં જઈને આટલો મોટો ભાલો હતો એ પડ્યો. સો સ્કેરી ઓફકોર્સ. ભાલા પડે છે,
ક્યા વાહ, થેન્કફુલી એવું કંઈ નહીં આવ્યું. ઓબવિયસલી ટચુડ કંઈ થયું નહીં. એન્જલ વોઝ અ ગુડ એન્જલ આફ્ટર ધેટ, કે તમે હટો મારા ઘરમાં આવ્યા છો તમે. ઈટ વોઝ સમથિંગ ટોલરન્ટ એન્જલ કહેવાય, ગુડ. પણ એ જિનલ ભૌમિકને વરદાન છે કે આવા નાના મોટા હર્ડલ્સ આવે પણ પ્રોજેક્ટ એઝ પ્લાન પર શેડ્યુલ થઈ જાય. ચણાવાળી જ વાત કરીશું, મને આવો મોકો ક્યારે મળે, લોકોને ખબર પડી જાય. તો એ એક મિનિટ, મારી પાસે ચણા છે, હું લઈને આવું છું. ચોકલેટ ચોરી કરી લીધું, એવું બધું બંધ હતું. હવે મારા રૂમ માંથી કોઈ ચણા ખાઈ ગયું હતું જે મને ખબર નહોતી. બાકી ચણા છે, હું લઈને આવું છું. અને પછી આવી બી ખરી, અને પછી એને એ પાનાની ડેક ની વચ્ચે આમ ચણા નું પેકેટ મૂક્યું, જેમાં અમારા ચાર જણ હતી, લગભગ 13 ચણા હતા. કોઈ ખાઈ ગયું તું? હવે મને નથી ખબર મારા રૂમમાંથી. તો એના ઉત્સાહને આપણે માન શકે તો અમે 13 માં. પણ એક મિનિટ, ઓજસ તારી એક વાત મારે માનવી પડશે, હા, કે જીનલ ઉપર વિશ્વાસ ન કરાય એવી વાત. જી જી જી, હા. કોઈ પાણી પછી છે ને, અમે લોકો 2-3 મહિના પહેલા અમદાવાદમાં મળ્યા હતા. બહુ બધી વાર્તાઓ કરી અમે, મેં મારા જીવનની ખબર નહીં કેમ, પણ મેં મારા જીવનના, એટલે આઈ ડોન્ટ ટોક માય લાઈફ, બટ આઈ સ્પોક માય લાઈફ. ગોડ નોઝ વાય, વાય, વોટ વોઝ ઇટ? મે બી હર વાઇબ્રેશન એન્ડ માય વાઇબ્રેશન વર ધ સેમ. એન્ડ ધેન આફ્ટર આઈ સેડ, જો હવે કામ કરજે બેટા, હવે છે ને મારા માટે એક સ્ક્રિપ્ટ લખજે, જે આજની તારીખ સુધી એને બોલ, એને એને છે ને એક પાનું નથી લખ્યું એના માટે. સો યા, સો ધેટ આઈ ટોલ્ડ હિમ. એ છે બહુ સેલો તોડ છે, ચણાનું પેકેટ આપી દો. સત્તરે લખી નાખ્યું આખી સ્ક્રિપ્ટ. ના પણ એ જે જિનલ અત્યાર સુધીના અમે પ્રોજેક્ટ કર્યા છે એમાં જે એક એકદમ એક્સ્ટ્રા સ્માર્ટ અને ચેપ્ટર ચેપ્ટર યસ 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 એ એ હકીકતમાં એ છે. બરાબર, ના એક્ટિંગમાં મહેનત કરવી પડે ને. એક મિનિટ, મારું છે દિમાગ બી સારું છે અને દિલ પણ સારું છે, બરાબર. ઓકે, એને વિચારજો કે એ પોતાની માન્યતા છે ને. આજે મને કોઈ એવું કહે તો ઓબવિયસલી આઈ વિલ સે ધેટ ઓ આઈ એમ અ વેરી ગુડ પર્સન. એ તો સવાલ જ નથી. એ એ જ્યારે રાઇટર પ્રોડ્યુસર એક્ટ્રેસ ઘણું બધું ભેગી થયું ને, ટોપીબાજ બધી ટોપીઓ પહેરે ને, પછી ક્યારે કોનું ક્યાં શું અડે છે તમને ના ખબર પડે. નો, બટ ધ બોટમ લાઈન ઇઝ શી ઇઝ અ વેરી ગુડ રાઇટર, વેરી નેચરલ, લાઈક યુ નો, નોટ ધ વેરી ડાયલોગ બાજી ટાઈપ, બટ હર હર ડાયલોગ્સ, યુ નો, વોટ એવર દેટ શી રાઇટ્સ ઇઝ સમથિંગ દેટ ઇઝ વેરી વેરી કોલોક્વલ. આઈ વુડ નોટ નો ધ ગુજરાતી વર્ડ ફોર દેટ. But it's very colloquial and just like as what we are speaking at home, or you know, just that way. So yeah, at times it becomes a bit difficult, you know, when you have to kind of by heart it or something, because we are so used to the writer's way of saying the dialogue. Je lakhyu chhe bol je. Ha je rite, you know, or whatever. Ek format hoy, ek writer je hoy, any ek format hoy, je dialogue writer ni vaat karu chu. તો એ રીતનું જિનલની પેટર્ન નથી. જિનલની બહુ નેચરલ ફ્લેર છે, યુ નો. સો વન્સ તમને જો એની એ વસ્તુ તમને ખબર પડી જાય ને કે અચ્છા એની એની આ પેટર્ન છે આ રીતના ડાયલોગ લખવાની, તો ધેન યુ નો વેન યુ સ્ટાર્ટ ગેટિંગ યુઝ ટુ ઇટ, યુ કેન સ્ટાર્ટ રિમેમ્બરિંગ ઇટ ઓર બાય હાર્ટિંગ ઇટ. બિકોઝ આઈ બેસિકલી માય ફર્સ્ટ થોટ દેટ ઓલવેઝ ઇઝ લાઈક ઇંગ્લિશ, then it goes into translation of Gujarati. So for me it becomes like, you know, a process. Nice. Yeah, but come what may, but yeah, she is a very good writer, there's no doubt about it. એટલે અતિશય કોલોક્વિયલ ભાષામાં જ લખે છે. હા, કેમ છો? હું મજામાં છું. અને પછી પાછળથી 7 સફેદ ઘોડાઓ પસાર થાય છે. માલપાણી સાહેબ છે, મારા પાડોશી છે, કમનસીબે. હા, એ તોટલા છે. અત્યારે હું તોતલો નથી,
અત્યારે તો હું આશ્ચર્યચકિત મને ખબર હતી પણ મારે આ કરાવડાવું તો વાહ આશ્ચર્યચકિત કોના કોનાથી આશ્ચર્યચકિત છો અરે સેજલ શાને જોઈને વાત હે તું છું બેન 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 એ નહીં બોલી શકું ટ્રાય કરો ટ્રાય કરો જો બને જૂની ઓળખાણ છે મને ઓળખ્યો નઈ હું પુસ્કી પુસ્કી પેપ્સી વાળો પુષ્કર માલપાણી એમનું નામ છે અને જે તે સમયે આવું ગોલા બોલા કઈક વેચતા હશે ત્યારે ચુનીલાલ છેડાનલ સ્કૂલમાં ભણતી હતી ત્યારે સ્કૂલની બહાર ખબર છે એક ભિખારી જેવો છોકરો પેપ્સી વેચતો હતો જે ક્યારેય તારી પાસે પેપ્સીના પૈસા નહોતો લેતો જે મનમાં ને મનમાં તેને પ્રેમ કરતો હતો એ શું જોયું એક વાર છે ને પેપ્સીમાં પાણી ભેળવતા મને પોલીસ વાળા જોઈ ગયા તો પકડી ગયા એમાં આવું કરવાનું એટલામાં કોઈ બીજા સાથે લગ્ન કરી લેવાને એ જે બીજા સાથે લગ્ન કરી લેવા ને એમને તમારી બાજુમાં બેઠા છે તમને ધોઈ નાખશે ધોઈ નાખશે ભાઈ તમે ધોબી જો અમને એવું શું જોયું છે મારા મનો જોયું હું કપડાની નહીં લોકોની ધુલાઈ કરું છું ઘણા લોકો છે તકલીફ લેવા વાળા મને ધોવે છે એટલે ઓછું ધોવે છે એ કહી દો મુનિ સર એમને કે કઈ રીતે આપ બંને એક થઈ ગયા હતા એક હોય એટલે એમના જીવને ટાટક વળે અને પછી છેલ્લે એ આમ વિધુર તરીકે કોણ હું ને સેજલ તો સાંભળો મારી એ શરૂઆત નાટકમાં એન્ટ્રી મેળવવાની અને મને મારા નાટકના મિત્ર રસિક દવેએ કીધું કે મુની એક બહુ સરસ નાટક છે શફી ઇનામદાર ડાયરેક્ટ કરી રહ્યા છે તો હું હરખ પદુડો પહોંચી ગયો એકદમ તૈયાર થઈને પહેલી વાર આવી રીતે નાટકના ઓડિશન તો નહોતું પણ કે મળ્યા તો BKKમાં બોટ હાઉસ કરીને જગ્યા છે જે એકદમ દરિયાની સામે છે ઘણી જ રોમેન્ટિક કહેવાય પ્લેસ તો પહેલાં રિહર્સલ રૂમમાં હું ખાલી એકલો હતો થોડી વાર રહીને એક છોકરી આવી અને એણે જોયું કે કોઈ નથી આ છોકરો ખાલી બેઠો છે તો એ અંદર આવી પણ પાછી બહાર જઈને ઊભી રહી જ્યાંથી સી વ્યૂ છે અને એના હાથમાંથી પેલી મેરે મહેબૂબ ફિલ્મમાં જેમ સાધનાના હાથમાંથી પાના સ્ક્રિપ્ટના અને ત્યાં સખત પવન હતો જી તો ક્યા બાત હે વાહ વાહ એ તરત જઈને શ્રી દક્ષિણને લઈ નાખું બેકગ્રાઉન્ડમાં આ ગીત વાગતું હતું હા મેરે મહેબૂબ અને ત્યાંથી શરૂઆત થઈ અને નાટકનું નામ હતું આઘાત હિન્દીમાં હતું અને હજી સુધી એ આઘાતમાંથી હું બહાર નથી આવ્યો પણ એક વસ્તુ મને એડ કરવી છે અમે આની પહેલાં એક સિરીઝ કરી હતી પૂરી પાણી પહેલાં તીખી મીઠી લાઈફ તરીકે ફાધર સનની વાર્તા હતી આખી અને એમાં મને એક છેલ્લે મોનોલોગમાં હું અને એ પિન એકાદ મહિનાથી અટકી હતી મોનોલોગ આઈ વોઝ નોટ એબલ ટુ ક્રેક કે શરૂ ક્યાંથી થાય તો બધાને જઈને પૂછતી હતી કે સમથિંગ દેટ યુ વોન્ટ ટુ થેન્ક યોર ફાધર ફોર કે તને તારા પપ્પાને કંઈ થેન્ક યુ કેવું છે તને કંઈ કેવું છે બધાના પોઈન્ટ્સ નોટ ડાઉન કરતી હતી સર પાસે કહ્યું સર કંઈ તમને તમારા પપ્પાને કોઈ વસ્તુ માટે થેન્ક યુ કેવું છે તો આટલા વર્ષે પણ ધ ફર્સ્ટ થિંગ દેટ હી ટોલ્ડ મી વોઝ કે મારે મારા પપ્પાને થેન્ક યુ એટલા માટે કેવું છે કે હી લેટ મી લાઈક યુ નો હી અલાઉડ મી ટુ ગેટ મેરિડ ટુ સેજલ And I was like, that's so sweet, sir, but we are not writing a romantic monologue. But it was so sweet ki atla bada varsh hai sunne aapko he opened his heart and bahut sara se pada nahi rakha
તમને અહીંયા ટાટક વળી થોડી થોડી, તો હવે જાઓ તમે. ઓકે, પણ એમ જૂની યાદો તો તાજા કર્યા વગર જવાય નહીં ને. યાદ છે તું ગરબામાં કેટલું સરસ નાચતી હતી, પેલું વાકી વળું તો મારી કેળ નમી જાય. અત્યારે એક વાર હજી થઈ જાય. મને જો બધા સાથ આપશે તો યા તો થઈ જાય. આના માટે તો એટલે બકો બાજુ તો પણ મુનિ સર ની પરમિશન હોય તો. અરે ઓફ કોર્સ, વાય નોટ, એમ ને. લે આજે તારી એ ભી ફરમાઈશ પૂરી થઈ ગઈ. મુજે આવો. તો મિત્રો, આ જે સુંદર મજાની જે રમઝટ હતી, જે ગરબો જે ગીત છે, એ પૂરી પાણીમાં છે. અને આપણા ગુજરાતના જ ખ્યાતનામ ગાયક અને ગાયિકા એટલે કે પાર્થ ઓઝા અને ઐશ્વર્યા મજમુદારે ગાયું છે. ક્યાં વાત હૈ, વાહ ભાઈ વાહ, થેન્ક યુ. રાજી ખુશ? ખુશ ખુશ. તો જાઓ. ઓકે, ગુડ ફેથ માં એડવાઇસ આપું છું, આનાથી અમને દૂર રાખજો. એ પુસ્કી લીજો. હવે હું મિયા પુસ્કી કેવી રીતે કરું છું, પણ અત્યારે વી હેવ કમ ટુ ધેટ પોઈન્ટ ઇન ધ શો જ્યાં અમે એક સરસ મજાની ગેમ રમતા હોઈએ છીએ અમારા ગેસ્ટ સાથે. અને એ ગેમ ગુજરાતી સિનેમા હોય અથવા જે પ્રોજેક્ટ છે એના વિશે અને એના લગતી જ કંઈક ને કંઈક હોય છે. પૂરી પાણીની જ્યારે વાત છે ત્યારે એવી જ એક ગેમ અમારી ટીમે ડિઝાઇન કરી છે, તમારા ચારેય રમવાની છે. ગોધન અને ચોરધન, હા, બે બે છે, બે ભાઈઓ છે. આપ ગેમ ડિઝાઇન કરી છે અને ખાસ મને ગોરધન ચોરધને કીધેલું કે આપણે આ ગેમ રમાડીએ લોકોને. તો આ ગેમમાં તમારી મિત્રો એ લોકોને અમે આપ્યું છે આ જે પૂરી જે થાળ છે. સૌથી પહેલા કોણ પતાવશે એ કોન્ટેસ્ટ રમવાનો આવશે. એટલે આ કોમ્પિટિશન છે? જી જી જી. જલ્દી ખાવાની? જી. સોરી હા, પણ ઓજસભાઈ શું છે કે મેં છે ને વ્રત લીધું છે પૂરી પાણીનું, કે જ્યાં સુધી સેકન્ડ સિક્વલ નહીં આવે ને ત્યાં સુધી હું આને હાથ નહીં લગાવું. એટલે થેન્ક યુ વેરી મચ. આજ શીખો. યસ, આજ શીખો. આ જેટલા પણ નવોદિત લેખકો છે, લેખિકાઓ છે, ઘણી વાર આપણે જોઈએ છે સિરીઝનું નામ આપે પછી બીજો ભાગ જ ન આવે. શું થયું શું થયું, ક્લિફ હેંગર, ઓલું ક્લિફ, આખું હેંગર તૂટી જાય તો ઓલો ક્લિફ પર જ રહી જાય. પણ આ નહીં, આ સારું છે. આવા પાવરધા કલાકારો કાંટે રાખે રાઇટરોને કે ભાઈ ચલો લખો લખો લખો, પછી પ્રોડ્યુસર આવે, એટલે બેવ પ્રોડ્યુસર આવે કે બનાવો 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 અને પછી જાય કે હવે. મેં આનાથી ઊંધું વ્રત લીધું છે કે બીજી સિઝન જ્યાં સુધી એર પર ન આવે પૂરી પાણીની ત્યાં સુધી રોજ એક વાર તો પૂરી પાણી ખાવાની. ચલો, 3, 2, and go. ચલો ચલો ફાસ્ટ, લેટ્સ સી. વાહ મુનિ, ચલો. ઓહ જીનલ, યુ આર લેગિંગ બિહાઇન્ડ. તો તું ચટણી પણ ખાઈ લે. હા તો તું તું એ ખાય એની સાથે? ઓલમોસ્ટ ઓલમોસ્ટ ધેર. હમ, આઈ આઈ ચી, આઈ થિંક બોમિક ઇઝ ગોઈંગ ટુ વિન ના. પ્રોડ્યુસર પ્રોડ્યુસર. ઓ બોમિક, ક્યા વાત હે, ક્યા સ્પીડ લગાઈ હે. શું થયું મુનિ સર, સાધુ રહે મસ્તી મેં આગ લગે બસ્તી મેં. તો કેટલી પૂરી ખાધી એ વધારે અગત્યનું નથી. હા, કેટલી માણી. ક્યા વાત છે સર, અહીંયા માણી, અહીંયા પતી ગયું પાણી. હા ભાઈ, આ તો ઓલમોસ્ટ ઓલમોસ્ટ આપણે. યસ યસ, હી ઇઝ અ વિનિંગ કોન્ટેસ્ટન્ટ. વાહ, હું કહું ને આના પછી તરત ખબર પડે. હા હા, એ બ્લોક કટ કરાવીને બધી ખાલી કરી દે. બ્લોક મારું પહેલું દેખાય ના, એવું નથી. અમે આમાં બધું લાઈવ છે, ઓલ લાઈવ લાઈવ એડિટ પર ચાલી રહ્યું છે. એન્ડ વન લાસ્ટ વન, બસ આપણી આ કોન્ટેસ્ટના વિજેતા છે. અને આ પછી
આપણે તમે ખાઈ શકો ધીમે ધીમે. ચીનલ તમે આમ ધીમે 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 સરસ છે, સ્વાદિષ્ટ છે. પણ જેટલા પણ કલાકારો અહીંયા આવે છે એ લોકો પાસે અમે એમના હસ્તાક્ષર એટલે કે એમનો ઓટોગ્રાફ જે આપણી ઓફિસની વોલ છે એમાં બધા જ કલાકારો જે જે આવી ગયા છે બધાની વોલ ઓફ ફેમ પર એ જશે. ગોરધન ટીમ પૂરી પાણી. લેડીઝ એન્ડ જેન્ટલમેન, તમારી આ સિરીઝ જે ઓલરેડી આટલી સફળ રહી છે અને એની સિક્વલ્સ પણ જે આવવાની છે અને હવે થેન્ક્સ ટુ સેજલ મેમ એ કન્ફર્મ પણ થઈ ગયું છે અને જેનલે સત્વરે એ લખવી પડશે અને ઓલમોસ્ટ લખાઈ ગઈ છે. જો ઓલમોસ્ટ લખાઈ પણ ગઈ છે અને પ્રોડ્યુસરો ભેગા થઈને પછી તરત જ એ બનાવી પણ દેવી જોઈએ અને તરત જ રિલીઝ પણ થઈ જશે તો એની પણ તમે મોજ માણજો. અમારા આખા ધ entire team of the Baka Bakuri comedy show wishes you a great success for the sequels and the great success already for a very wonderful series that is out there je tame loko joi shako chho ane khub anand thyo khub maja avi tame loko ahiya avya ane bahu juj evi vartao hoy chhe jema hasya to chhe j je apde vato kari ki bhai jare jare tame avlo safed ghodo josho tyare tamne khabar padshe ki bhai aa kai rite thelu athva am kyak jo ahiya ek kundu hatu pan have aa next frame ma nathi to ek na na who knows ana pachi kadach safed hathi e mangave safed hathi mangave to tyare calculator padelu have enu hriday me sange chhe evu kashuj vighna na aave aagal pan ane me kidu em juj evi series banti hoy chhe jema સરસ મજાનો એક બોધપાઠ હોય છે અને જે તમને ખબર જ ન પડે કે ભાઈ અરે જ્ઞાન 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 મતું નહીં. એના આમાં વાત એવી છે કે જ્યારે કદાચ પ્રેમ પહેલાં થયો અને વર્ષો પછી તમે મળો એ પાછો પ્રેમ ફરી પાછો વી રીસ્ટાર્ટ ફ્રોમ વેર વી લેફ્ટ ઓફ એ વાત હોય કે પછી વાત હોય એક એવા મધરની કે જેણે પોતાની દીકરીને જે મુઠ્ઠી ઉછેરો માનવી પોતાને સેલ્ફ મેડ ગણે છે એવી જ રીતે એ માં પછી એની દીકરી એ દીકરીના વિચારો અને સામે તમે જુઓ કે રિલેશનશિપ્સની જે આખી હારમાળા છે એ તમને આ પૂરી પાણીમાં જોવા મળશે. તો ત્યાર સુધી આપ સૌ લોકો ખુશ રહો, આબાદ રહો, જિંદગીની મજા માણતા રહો, ટેન્શનને કરો બ્લોક, ખુશીઓને કરો શેર, મસ્તીને કરો ફોલો અને જોતા રહો ધ બકા બકોરી કોમેડી શો.